અનંત કલ્યાણને કરનારા દેવાદિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર, જેઓ જન્મે જૈન હતા, નોન જૈન હતા, કોઈ મારી તમારી જેમ પહેલેથી શ્રાવક કુળમાં જન્મ્યા નહોતા, બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા એવા સુધર્મા સ્વામીજી મહારાજ, જેમની દ્વાદશાંગીમાંથી 11 અંગ આજે આપણને પ્રાપ્ત થયા છે અને જેમણે રચેલા આવશ્યક સૂત્રો આજે પણ આપણે એનો સ્વાધ્યાય કરીએ, એ આવશ્યક સૂત્રમાંનું એક સૂત્ર એટલે જય વેરા. એના મેં તમને 2-3 નામ બતાવ્યા હતા, યાદ છે કે પાછા ભૂલી ગયા? 2-4 દિવસે મારે હોમવર્ક તો કરાવવું જ પડે. બોલો, પેલું નામ પ્રાર્થના, બીજું નામ પ્રણિદાન, ત્રીજું નામ જય વિહરા. જય વિહરાય બે અધર વર્ડ, એક પ્રાર્થના સૂત્ર અને બીજું પ્રણિદાન. પ્રાર્થનાનો એકદમ સિમ્પલ પર્યાયવાચક શબ્દ આપો, લાગણી. યાદ રાખજો, જ્યાં લાગણી હોય ત્યાં જ પ્રાર્થના થઈ શકે, અને લાગણી વગર જ્યાં માગણી હોય તેને પ્રાર્થના ન કહેવાય, એને યાચના કહેવાય. ભિખારીને તમારા પ્રત્યે કોઈ લાગણી નથી હોતી, હોય છે? ભિખારીને તો તમે 10 રૂપિયા આપો તો સારા, તમે 10 રૂપિયા ન આપો તો તમે ખરાબ. જ્યાં લાગણી નથી, ઓનલી માગણી છે, એ યાચના છે. જ્યાં લાગણી છે, ભલે માગણી છે, પણ માગણીની પહેલા શું જોઈએ? લાગણી. અને લાગણી સાથે જ્યારે પ્રભુની પાસે જઈ અને આપણે પ્રભુને વિનવીએ કે પ્રભુ તમારા પ્રભાવે મને આટલું પ્રાપ્ત થાવ, એને પ્રાર્થના કહેવાય. પરદેશમાં એક થેરાપી અત્યારે બહુ ચાલે છે, ઘણી બધી થેરાપીઓ પરદેશમાંથી સ્ટાર્ટ થઈ છે. અલબત્ત આ તમામ થેરાપીઓનું ઉદગમ સ્થાન જો કોઈ હોય તો હિન્દુસ્તાન છે. આ એવો દેશ છે કે જે દેશની અંદર એટલી બધી શાખાઓ, એટલી બધી વિદ્યાઓ, એટલું બધું જ્ઞાન, આખા વિશ્વનો એક ગુરુ બની શક્યા છે. આયુર્વેદ પરદેશથી આવ્યું કે અહીંથી પરદેશમાં ગયું? રામદેવ બાબા એના આસનો આખું વિશ્વ 21 જૂનને યોગ દિવસ જો મનાવે, ભોગ પ્રધાન પ્રજા કહેવાય પરદેશની. અરે ભોગ પ્રધાન પ્રજા 21 જૂનને યોગ દિવસ મનાવે એની પાછળ પતંજલિએ આપેલું જ્ઞાન. પતંજલિએ એક સૂત્ર રચ્યું છે, પાતંજલિ યોગ સૂત્ર. તમે તો એટલા બધા અભૂત છો, આમ કુવામાંના દેડકા કહીએ ને એના છે. તમને ખબર નથી, જૈનાચાર્યોએ અજૈન ગ્રંથો ઉપર ટીકા લખી છે. શું જરૂર હતી? જ્યાંથી સારું મળે ત્યાંથી લઈ લેવા. અને સિદ્ધસેન દિવાકર સુરીજીએ તો ત્યાં સુધી લખ્યું, આ જગતમાં જ્યાં પણ જે પણ સારું છે એ મારા પ્રભુના શાસનમાંથી ઉડેલું છે. દરિયામાંથી છાંટા ઉડે કે ના ઉડે, એક નદી આમ પટકાય અને એમાંથી છાંટા જેમ બહાર આવે, ઉદદા વિવસિંધવઃ, દરિયાની અંદર જેમ બધી નદીઓ સમાઈ જાય, આખું વિશ્વ જીન શાસનમાં સમાઈ જાય, અને તમામ દર્શનોમાં જે પણ સારું દેખાય એ જીન શાસનમાંથી ઉડેલા છાંટના સમજો. પતંજલિ યોગ સૂત્ર, પતંજલિ એણે રચેલી રચના, એના ઉપર ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે ટીકા રચી છે. એમણે હરિભદ્ર સુરીના ગ્રંથો ઉપર તો પોતાની કલમ ચલાવી, પણ પતંજલિના યોગ સૂત્રો પણ બહુ સરસ છે. ક્યાંક અધુરાશ હોય તેની પોતાની ટિપ્પણીની અંદર એકાદ વર્ડ ઉમેરી અને એને સંપૂર્ણ જૈન બનાવી દીધું કહેવાય. આ પતંજલિ અજૈન હોવા છતાં જૈનોએ એના ઉપરની ટીકા રચી. આવા તો ઢગલાબંધ ગ્રંથો છે, જેને જૈન શાસન સાથે આમ જોવા જઈએ તો કઈ લેવા દેવા ના હોય. તો આજે દુનિયાની અંદર જે પણ થેરાપીઓ ચાલે છે એ થેરાપીના મૂળની અંદર પણ ભગવાન છે, ભગવાનનું શાસન છે.